નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગજ જોવા મળતા સ્થાનિકો હેરાન. કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઝેડકો કંપની દ્વારા સોલરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કેશોદની કેશોદમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો. ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 પર બનેલ નવીન બ્રિજ ઉપર ગાબડા પડવાનો સિલસિલો યથાવત, તો ઓવરબ્રિજ ઉપર થયેલા કામને લઈને હાલ તો અનેક સવાલો ઉઠ્યા. મહીસાગર, દેનાવાડ, ઉકરડી, ચાવડિયા જેવા ગામોમાંથી પસાર થતી કેનાલમાં પાણી ના છોડાતા જગતનો તાત ચિંતિત બન્યો. અંબાજી ઉડન ખટોરાની ટિકિટના ભાવમાં ઘટાડો. યાત્રાધામ શ્રી અંબાજીમાં ગબ્બર પહાડ પર આવેલા ઉડન ખટોરાની ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. ધાનેરા તાલુકાના ખેડૂતોએ ચોમાસા પહેલા ઉનાળાની સિઝનમાં ખેત તલવાળી બનાવી બારે માસ પિયત થઈ શકે તેવું પાણીદાર આયોજન કર્યું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેક્ટર ઓફિસે વિરોધ પ્રદર્શન. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ હાથમતી કેનાલ અને મજરા સુધી અલગ અલગ જગ્યાએ નેશનલ હાઈવે દ્વારા રોડ ઉપર ભરાતું વરસાદી પાણી કેનાલ લાઇનમાં આપતા વગર મંજૂરીએ પાઇપલાઇન કરતા સિંચાઈ વિભાગ દ્વારા હાઈવે ઓથોરિટીને નોટિસ આપી. રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે એકાએક ફિનાઇલ પી લેતા પોલીસ હાફરી ફાફરી થઈ તરત જ હોસ્પિટલ લઈ ગયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે ઇંગ્લિશ સ્પેલિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના 6-10 ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નાના પોયડા ગામે ખેતરમાંથી ઘાસ લઈને ઘરે આવતી સગીરાની છેડતી કરનાર ગામના જ ઇસમ સામે પોલીસ ફરિયાદ થઈ. EFRIથી હવે કરી શકાશે વાહન અને મોબાઈલની ચોરીની ફરિયાદ. પંજાબના સીએમ ભગવત માનના ઘરે 10,000 દંડ ફટકારાયો. 1,00,000 રૂપિયાને 80,00,000 બનાવનારો મલ્ટીબેગર સ્ટોક 102 નો ભાવ હતો, અત્યારે 8,370 નો ભાવ. મરેલા મચ્છરોના કારણે પકડાઈ ગયો ચોર, 19 દિવસ બાદ થઈ ધરપકડ. યુપી શહેરમાં 14 IPS તૈનાત, છતાં 5 દિવસમાં 5 હત્યા, એક BJPના કોર્પોરેટરનો ભત્રીજો. રનિંગમાં શુભમનની બેદરકારી પર ભડક્યા ફેન્સ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. We'll be right back.